चलो विद्यार्थी मित्रों, स्वाध्यायना दाखलामां आगळ जोईए। एक रकम तमने आपेली छे के 9 सेंटीमीटरनी धार वाला एक घनाकार એટલે ઘન શેપમાં લેવાનું છે। 9 સેન્ટીમીટરની ધાર હોય એવું અને ઘન ડ્રો કરવાનો છે આપણે, અને ગૌસિયન ઘન ડ્રો કરવાનો, અને ગૌસિયન સપાટીના કેન્દ્ર પર એટલે ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ એટલે કે 2 માઇક્રોકુલમ વિદ્યુત પર રહેલો છે, તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ વિદ્યુત ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે। એટલે પહેલાં આપણે જોઈએ સમઘન, જે ડાયાગ્રામ ડ્રો કરીએ જે રીતે કીધું છે એ રીતે એક સમઘન ડ્રો કરવાનો છે આપણે। સમઘન આવી ગયો, ચલો એના કેન્દ્રમાં 2 માઇક્રોકુલમ ચાર્જ રહેલો છે। 9 સેન્ટીમીટર એ જ છે, એની સોરી 9 મીટર નહીં 9 સેન્ટીમીટર ધાર છે, અહીં 9 સેન્ટીમીટર। હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ ધારની એજ કેટલી છે એ આપણને નથી ખબર। આપણે તો એક બંધ ફ્લક્સ આપી દીધું એટલે પૂરું, અહીંયા આપણે જે છે એ શું આપી દીધું છે? બંધ પૃષ્ઠ, એટલે આખું ઘન છે એ બંધ પૃષ્ઠમાં આપેલું છે। એટલે હવે આપણે ફ્લક્સ મેળવવા માટે કંઈ એજ, એની ડિસ્ટન્સ કેટલું છે, 9 સેન્ટીમીટર ધાર છે, એની કંઈ રિક્વાયરમેન્ટ છે નહીં। આપણે તો ખાલી શું ફાઇન્ડ કરવાનું છે કે આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું પાસ થાય, તો કુલ કેટલું ફ્લક્સ પાસ થશે? તો કે ફ્લક્સ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ, આટલું ફ્લક્સ પાસ થાય, સમજાય? હવે ક્યુ તમને આપી દીધો છે 2 માઇક્રોકુલમ એટલે 2×10⁻⁶, અને એને ડિવાઇડ તમારે કરવાના છે એપ્સાઇલોન નોટની વેલ્યુ, તો એપ્સાઇલોન નોટ છે 8.85×10⁻½, તો ફ્લક્સ તમને મળશે, એક જ મિનિટ કેલ્સીમાં ગણતરી કરી લઈએ, ની ગણતરી થાય છે, ડિવાઈડ કરશો એટલે મળશે તમને 0.226×10⁶, આવું આવશે, કારણ કે 12 ની ઘાત ઉપર જાય એટલે 12 પ્લસ, 12 માંથી 6 જાય એટલે પ્લસ 6, તો ફ્લક્સની વેલ્યુ થશે એપ્રોક્સી 2.26×10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, જો આ આન્સર આવશે। ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, આપણે લેન્થ હારે કાંઈ લેવા દેવા નથી। હવે જો તમને વિદ્યાર્થી મિત્રો આમાંનામાં એવું પૂછે, એક્સ્ટ્રામાં જોઈએ, આમાંનામાં જો તમને એવું પૂછે કે એક જ સાઈડ માટે એટલે કોઈ આખા ઘન માટેનું ફ્લક્સ નથી ફાઇન કરવું, કોઈ એક જ સાઈડ માટેનું ફ્લક્સ ફાઇન કરવું છે, તો શું આવશે? Q/6εo, શું આવશે? Q/6εo, તો આનો જે આન્સર આવે ને, આ જે આપણો આન્સર આવ્યો છે ને, એટલે 2.26×10⁵ આ આન્સર આવ્યો છે ખાલી આટલાનો, હા, તો એને ડિવાઈડ આપણે શું કરવાનું છે 6, તો આપણે કેલ્સીમાં લઈએ, હવે MCQ પૂછાય તો ધ્યાન રાખવાનું છે 2.26×6, તો મારે આન્સર આવશે 0.37×10⁵, તો
અને વ્યવસ્થિત લખવું હોય તો લખી શકાય ને 3.7 ઇન્ટુ 10^4 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. લ્યો આવો આન્સર આવશે. ચલો સમજાઈ. તો આ રીતે તમારે નીટમાં કે ગમે ત્યારે કોઈ ક્વેશ્ચન હોય તો ત્યારે તમે પૂછી શકો, લખી શકો છો આ રીતે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે અને ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -5×10³ ન્યૂટન પર કુલમ છે. તો ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. ડેટા લખીએ. પહેલા ડેટા છે R બરાબર 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટરને આપણે કન્વર્ટ કરીએ ત્યારબાદ ઈ આપેલી છે, ઈની વેલ્યુ એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે -1.5×10³ ન્યૂટન પર કુલમ. આ એક યાદ રાખજો. અને ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? આપણે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર મેળવવાનો છે એટલે સ્ફિયરની જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર એટલે આ ગોળાનું કેન્દ્ર ત્યાંથી 10 સેન્ટીમીટર બીજા એટલે ગોળાના કેન્દ્રથી આ ટોટલ ડિસ્ટન્સ થઈ ગયું 20 સેન્ટીમીટર. તો ત્યાં તમારે મેળવવાનું છે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, -1.5×10³ ન્યૂટન પર કુલમ આપેલું છે. તો આપણે વિદ્યુત ભાર ગણવાનો છે કે વિદ્યુત ભાર કેટલો હશે અંદરની તરફ હોય ત્રિજ્યાવર્તી એટલે વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં ક્યારે હોય? જો વિદ્યુત ભાર ઋણ હોય. એક વસ્તુ ક્લિયર રાખો, જો વિદ્યુત ભાર ઋણ હોય, જો ઋણ વિદ્યુત ભાર મળે તો એનો મિનિંગ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઋણ મળે. કેવું મળે છે? ઋણ મળે છે, ખાસ યાદ રાખજો. અને આપણે આ વસ્તુ થિયરીમાં જોઈ છે કે ઋણ વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર પ્રોડ્યુસ થાય છે એ માઇનસમાં હોય છે એટલે એક ખાસ એ પણ ક્લિયર કરો. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E=KQ/R² અને ક્યુને હું કરતા કરું તો Q=E R² / K. તો Q= શું આવશે? 1.5 × 10³ R² એટલે R એટલે અહીંયા આપણે સ્મોલ કેપિટલ R 10 સેન્ટીમીટર, સ્મોલ R એટલે 12નું ડિસ્ટન્સ લીધું છે તો એ 20 સેન્ટીમીટર છે. તો 20 સેન્ટીમીટરને મારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? 0.2 મીટર. તો એ જ અહીંયા આપણે અપ્લાઇડ કરવાનું છે. તો 0.2 મીટર અને પાછો એનો છોકરાઓ સ્ક્વેર છે એટલે આવી રીતે સ્ક્વેર અને કેની કિંમત તમે જાણો છો 9×10⁻¹. ચલો સાદુરૂપ આપીએ કેલ્સીમાં. એક જ મિનિટ વેઇટ કરો, એનું સાદુરૂપ આપીએ. વિદ્યુત ક્ષેત્રની અંદરની તરફ છે તો વિદ્યુત ભાર છે એ ઋણ હોવો જોઈએ. ચલો આનું સાદુરૂપ જોઈએ. 1.5 × 0.02 × 1.5 × 0.2 × 0.2 / 9. એટલે 666 એવું આવે છે એટલે આપણે એને કન્વર્ટ કરશું તો આવું થશે. માઇનસ તો છે જ
એટલે 6.67 ઇન્ટુ 10^9 -9 કુલમ, આટલો વિદ્યુત ભાર થશે. તો ક્યુની વેલ્યુ કેટલી થશે? ક્યુ ઇક્વલ ટુ -6.67 ઇન્ટુ 10^2 -9, એટલે આમ લખી શકે નેનો કુલમ, ઇન્ટુ નેનો કુલમ. ચલો આ આન્સર આપણો આવી ગયો છે, વિદ્યુત ભાર મળી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક બીજો એમસીક્યુ પ્રેક્ટિસમાં આપું છું, તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. જો વિદ્યુત આ ડિસ્ટન્સ જે છે એ હું 30 સેન્ટીમીટર કરી નાખું છું, એટલે 20 સેન્ટીમીટર, એટલે કેન્દ્રથી 30 સેન્ટીમીટર, એટલે કેન્દ્રથી આ જે રકમ છે આ રકમમાં જ હું ચેન્જ કરું છું. કેન્દ્રથી અહીંયા આ રકમમાં જ, આ રકમ આ વાંચી લેજો 30 સેન્ટીમીટર, અને આ જે છે એ આપણે 5 સેન્ટીમીટર લઈએ, અને વિદ્યુત ક્ષેત્ર ચેન્જ કરી નાખીએ 2×10^3. જો આમાં જવાબ ચેન્જ આવશે, અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો જ આ વિદ્યુત ક્ષેત્ર ધન આવે, એટલે 2×10^3 ન્યૂટન પર કુલમ, આટલું વિદ્યુત ક્ષેત્ર લીધું છે. તો વિદ્યુત ભાર કેટલો છે ને એ ગણવાનો છે, એટલે તમારે ક્યુ કેટલો છે એ ફાઇન્ડ કરવાનો છે એઝ એ હોમવર્કમાં. ચલો હોમવર્કમાં તમારે ખાસ ધ્યાન રાખજો, મેન્શન કર્યું છે તમને, એ વસ્તુ તમારે મેળવવાની થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન, આવા એમસીક્યુના પ્રેક્ટિસ તમે કરતા રહ્યો તો પ્રોબ્લેમ નહીં થાય. નીટ JEEમાં પણ આવા એમસીક્યુ પૂછાય છે, શોર્ટ એન્ડ સ્વીટ. હવે નીટના છેલ્લા 1-2 વર્ષના તમે પેપર જુઓ તો હવે એનું લેવલ પણ ઘણું ઘટી ગયું છે, એટલે કે હવે સહેલા એમસીક્યુ પૂછે છે. જે પહેલાં JEE, AI, EEE ઓલ ઇન્ડિયન એન્ટ્રન્સ એક્ઝામ, એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામમાં જેવા એમસીક્યુ પૂછાતા એ ટાઈપના એમસીક્યુ હવે નથી પૂછાતા, બહુ ઓછા થઈ ગયા છે. તો ખાસ કરીને એ ક્લિયર કરો કે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે નીટમાં અને JEEમાં તૈયારી આરામથી થઈ શકે છે, જો એક પ્રોપર વેથી તમે જાઓ તૈયારી કરો તો. તો આવા એમસીક્યુ આપણે ડિસ્કસ કરતા હતા કે આવા એમસીક્યુ નીટ JEEમાં હોય છે, તો ખાસ ધ્યાન રાખજો. ચલો ત્યારબાદ ત્યારબાદના દાખલા માટે ચલો એના પછીનો છે. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એટલે કે સિગ્મા. પૃષ્ઠ ઘનતા એટલે જો તમને લોકોને ભૂલી ગયા હોય તો ક્લિયર કરાવી દઉં કે વિદ્યુત ભારનું 3 રીતે વિતરણ થાય છે. 3 ઘનતા છે, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. એમાં રેખીય ઘનતાનો સિમ્બોલ છે લેમડા અને પૃષ્ઠ ઘનતાનો સિમ્બોલ છે સિગ્મા. ચાલો તો આપણે અહીંયા પૃષ્ઠ ઘનતા આપેલી છે, તો પૃષ્ઠ ઘનતા આપેલી છે 80 માઇક્રો કુલમ. તો 80 માઇક્રો કુલમ આપેલી હોય તો ગોળા પર કેટલો ચાર્જ છે ટોટલ એ ફાઇન કરવાનું છે,
અને બીજું એ ફાઇન્ડ કરવાનું છે કે ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ કેટલું હશે. ચલો ડેટા લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સિગ્મા બરાબર ક્યુ અપોન એ, આવું ફોર્મેટ થાય. અને એના આખા બરાબર તમને આપી દીધું છે 80.0 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર. ચાલો હવે અહીંયા એ શું થશે છોકરાઓ, એ ઘનગોળો છે, ઘનગોળા માટેનું જે ક્ષેત્રફળ છે એ શું થશે, 4πr² આ એનું ક્ષેત્રફળ થશે, 4πr² પછી આર જે છે તમને ડેટામાં આપી દીધું. હવે ડી આપ્યો છે, ડાયામીટર આપ્યો છે 2.5. તમારે આર જો ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે, ડાયામીટર ડિવાઇડ 2 કરવા પડે. એટલે 2.4 ડિવાઇડ 2 હું કરું તો મને આર બી ફાઇન્ડ થઈ જશે 1.2 મીટર, મીટરમાં જ છે. ચલો આર બી ફાઇન્ડ થઈ જાય, આરની વેલ્યુ અહીંયા મૂકી દીધું એટલે એરિયા ફાઇન્ડ થઈ જશે. તો એ ઇક્વલ ટુ 4 × 3.14 × 1.2 નો સ્ક્વેર. લ્યો આ એરિયા ફાઇન થઈ ગયો. તો હવે આપણે ચાર્જ જ ફાઇન કરવાનો છે. તો અહીંયા આપણે લખીએ કે સિગ્મા ઇક્વલ ટુ ક્યુ અપોન એ. તો સિગ્મા ઇક્વલ ટુ ક્યુ અપોન 4πr² આવશે ને. ચલો તો તમારે ક્યુને ફાઇન કરવું હોય તો આને સબ્જેક્ટ કરો, આને સામે મલ્ટીપ્લાય કરો, એટલે ક્યુ ઇક્વલ ટુ શું હશે, સિગ્મા ઇન્ટુ 4πr². તો ક્યુ ઇક્વલ ટુ શું બનશે, સિગ્માની વેલ્યુ છે 80 માઇક્રો કુલમ, એટલે 80 × 10⁻⁶ આવશે. ત્યારબાદ 3.14 × 4 × 1.2² અહીંયા લખેલું જ છે આપણે, આખું આખું એ આવી જશે. એટલે ક્યુ ઇક્વલ ટુ શું મળશે તમને, હવે કેલ્સીમાં ગણતરી કરવી પડશે, એક જ મિનિટ. 80 × 3.14 એને મલ્ટીપ્લાય થશે 4, એને મલ્ટીપ્લાય થશે 1.2 × 1.2. તો 1446.92 એવું આન્સર આવે છે. તો એને આપણે 1.45માં કન્વર્ટ કરી નાખી અને ઇન્ટુ ઘાતનો હિસાબ કરો તો 10⁻⁶ ને 3 ઘાત આ બાજુ આવે, એટલે 10⁻³ કુલમ. તો આટલો આન્સર તમને આવશે, મળશે. તો આટલો વિદ્યુત ભાર હોય. પછી તમને શું કીધું છે કે ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ કેટલું હશે. તો ગોળાની સપાટીમાંથી એટલે બી એવું કીધું છે કે ફ્લક્સ ફાઇન કરો. ચાલો ગોળાની સપાટીથી બહાર જતું ફ્લક્સ ફાઇન કરો. તો હવે ફ્લક્સ હવે બંધ પૃષ્ઠ છે વિદ્યાર્થી મિત્રો, બંધ પૃષ્ઠ છે. તો બંધ પૃષ્ઠ માટે ગોસ લો આવશે, ગોસ લો. તો ગોસ લો શું કહે છે, ફાઈ બરાબર ક્યુના છેદમાં ε₀. તો ફાઈ બરાબર ક્યુ ઓલરેડી આપણને ફાઇન થઈ ગયો છે, 1.45 × 10⁻³ અને એને ડિવાઈડ ε₀ એટલે 8.85 × 10⁻². ચલો એટલે આ 12 ઉપર જશે એટલે પ્લસ થશે, 12માંથી 3 જાય એટલે 9. તો આનો આન્સર આવશે, કેલ્સીમાં કરી લઈએ, 8.85. તો આનો આન્સર આવશે 0.16 રાખી × 10⁻⁹. તો ફાઈ ઇક્વલ ટુ 1.6 × 10⁸ આવું લખી શકાય, 10⁸. આ આપણો આન્સર આવી ગયો છે. એકમ લખી દઉં છું, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો આ રીતે એના આન્સર પણ મળી જાય છે, ફ્લક્સ ફાઇન થઈ જાય છે.
બંને ઇઝીલી થાય. ચલો આમાં હું તમને પ્રેક્ટિસમાં આપી દઉં છું. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા અને સમાન એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પુરુષ ઘનતા 80 માઇક્રોકુલમ મીટર સ્ક્વેર છે, પર કુલમ સ્ક્વેર છે. તો હવે અહીંયા હું એક પ્રેક્ટિસ માટે અહીંયા તમને ચેન્જ કરીને આપી દઉં છું. 45 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. હાલો આ આપી દીધું મેં તમને ચેન્જ કરીને. તો ગોળા પર વિદ્યુતભાર મેળવો અને બહાર જતું ફ્લક્સ કેટલું થશે, આ બંને વસ્તુ તમારે ફાઇન કરવાની થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખી. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું હવે આના પછી.